હવે આ તમારું ડબલું મૂકો ને ચા પીવો, પાછા કેસે કાઢી કર નાખી આવો. આપણે લઈ લઈ રાતની ચા એટલે ચા હો ભાઈ. હા આપણી દીકરી શીતલ જાગી કે ને, એને બ્યુટી પાર્લરના ક્લાસમાં જવાનું છે. અરે તમારી લાડકી દીકરી તો ક્યારને જાગી ગઈ છે અને તૈયાર થઈ ગઈ છે, જો હમણાં આવતી જ હશે. અરે હા મમતા, હું તને કાલે કહેવાનું ભૂલી ગયો. આવરા મુંબઈ વાળા અમારા મિત્ર છે ને કીર્તિભાઈ, એના દીકરા રોહન ની આપણી દીકરી માટે માગુ આવ્યું છે. અરે વાહ, એ તો આપણા જાણીતા છે અને ઘરે એ એકદમ ખાનદાર ને સરસ છે. લે તમે બહુ સારા સમાચાર દીધા હો. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ બેટા. અરે હા બેટા, બે ત્રણ દિવસમાં તને મુંબઈથી મહેમાન જોવા આવ્યા છે. મારા મિત્ર પેલા કીર્તિભાઈ, એનો દીકરો રોહન ખૂબ જ ડાયો અને સંસ્કારી છે. આ તમારા બેની જોડી ખૂબ જામશે. એમ હા. પણ પપ્પા મમ્મી, મારે તમને એક વાત કહેવી હતી. બોલ શું છે? બહુ દિવસથી કહેવા માંગતી હતી પણ મારી હિંમત નહોતી ચાલતી. પણ આજે હું તમને કહું છું કે હું એક છોકરાને પ્રેમ કરું છું અને એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. શું બોલી તું શીતલ? કોણ છે છોકરો અને કઈ જ્ઞાતિનો છે? શીતલ, તને શરમ નથી આવતી? મેં તને આવા સંસ્કાર આપ્યા છે. જો શીતલ, ગમે તે થાય હું તને આપણી નાતના છોકરા સાથે પણાવવા માંગુ છું. કાન ખોલીને સાંભળી લે શીતલ, મને આ સંબંધ કોઈ કાળે મંજૂર નથી. હવે પંડારે છોકરાને ક્યારેય મળવા નથી, ખબર જાજો મને. તો તમે પણ સાંભળી લ્યો પપ્પા, લગ્ન તો હું રાત સાથે જ કરીશ. હું આજે બપોરે એને અહીંયા મળવા બોલાવીશ અને તમે એને મળી લ્યો તો પણ તમે ના પડશો ને, તો બી હું એની સાથે જ લગ્ન કરીશ. હમણાં આવતા જ હશે. આવો બેસો ને. ભાઈ, તમારા ઘરમાં કોણ કોણ છે? તારે મારી દીકરી સાથે લગ્ન કરવા છે? અરે હા અંકલ, તમારા ને આંટીજીના આશીર્વાદ હોય ને તો હું અત્યારે લગ્ન કરવા તૈયાર છું. તો બહુ ઉતાળો નહીં પણ કઈ, મને એ તો જોઈ લેવા દે કે તારી ફેમિલી છે કેવી, કોણ કોણ છે એમાં. હે, અરે હું આમ કેવી રીતે મારી દીકરીનો હાથ તારા હાથમાં આપી દઉં?
થોડી રાહ તો જો, જસ્ટ વેઇટ. પપ્પા, મેં તમને બધું જણાવ્યું તો છે ને? યસ બેટા, પણ મારે આ બધી વાત રાજના મોઢેથી સાંભળવી છે. હવે જો તમારી ઇન્ક્વાયરી પૂરી થઈ હોય ને તો હું રજા લઉં. સિદ્ધાર્થ, સારું, હું જાઉં છું, પછી હું તને કોલ કરીશ. ઓકે, બાય. ચાલો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પપ્પા, રાજ તમને કેવો લાગ્યો? જો બેટા સાંભળી લે, આ છોકરો એકદમ બાહ્યાત અને તદ્દન નાલાયક છે, અને તારા લગ્ન એની સાથે થાય ને એ બિલકુલ મંજૂર નથી. હા શિખર, તારા પપ્પાની વાત સાચી છે. મને પણ છે ને એના મોઢા પરનો હાસ્ય લુપચું લાગતું તું ખંધુ, એ મને પણ જરાય પસંદ નથી. મમ્મી, પપ્પા, તમે પહેલા તમારી જોવાની દ્રષ્ટિ બદલો, પછી તમને સાચો ખ્યાલ આવશે કે રાજ કેવો છોકરો છે. રાજ સંસ્કારી અને સારો છોકરો છે. મમ્મી, પપ્પા, હું સારી રીતે જાણું છું કે તમને બંનેને રાજ પસંદ નથી, અને તમે ક્યારેય મારા લગ્ન એની સાથે નહીં જ કરાવો, અને હું રાજ વગર જીવી શકું એમ નથી. એટલે જ હું હવે મોટી થઈ ગઈ છું અને હું મારું સારું નરસું સમજી શકું છું અને મારા જીવનના અગત્યના નિર્ણયો હું લઈ શકું છું. તેથી જ હું રાજ સાથે જાઉં છું. મને શોધવાનો પ્રયત્ન નહીં કરતા, હું અને રાજ લગ્નથી જોડાઈશું. તમારી વહાલી દીકરી શીતલ. શીતલે આ શું કર્યું? આપણો જરાય વિચાર નતો? અને આપણે લાગીને વળો આવો દુરુપયોગ કર્યો ને? અરે, તમે ફોન કોને લગાડો? એ ફોન તો મૂકી ન ગઈ છે. શાબાશ શીતલે, ભારે પરાક્રમ કર્યો. આ બધા કરસ્તારોને રાજના છે, એને જ આપણી છોકરીને ભોળવી હશે. પણ હું રાજને નહીં છોડું, કોઈ દિવસ નહીં છોડું. અરે, આપણો દુરુપયોગ ખોટો હોય કે આપણે કોઈને શું દોષ દેવો? આપણે જ બંને આપણી દીકરીની લાગણીમાં ખેંચાઈ ગયા અને આપણું ઘર આપણી સાથે રમત રમી ગયું. પણ જો મમતા, આ વાત ક્યાંય બહાર ન જવી જોઈએ. કોઈ પૂછે ને કે ક્યાં છે શીતલ, તો આપણે કહી દઈશું કે વિદેશ ભણવા ગઈ છે અને આ વાતને છુપાવી રાખવાની છે, કોઈને કહેવાનું નથી. સાચું કહું, સત્યુગમાં તો રાવણ સીતાને ઉપાડી ગયો હતો, પણ આજે આજે સીતા સામે ચાલીને રાવણ સાથે ભાગી ગઈ. તો ખોટી રાડમાં રાજના તો છે ને હું હાડકા ખોખરા કરાવી નાખીશ. એને ગમે ને કઈ ગોતી, સાત પાતા મહંતાઈ ગયો છે ને તો એને ગોતીને લાવીશ હું. ચૂપ થા તું.